નમસ્કાર મિત્રો, હવે આજે તમે જુઓ તો આજે વાત કરવાની છે આપણે ખેડૂત મિત્રો, જીરાના પાકમાં જે ઉગેલા નિંદામણને મારવા આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને ક્યારે કરવો જોઈએ. ખેડૂત મિત્રો, તો તમે જુઓ તો ઘણા ખડ એવા હોય ખેડૂત મિત્રો કે જે જીરું ઉગ્યા પહેલાં ઉગી જતા હોય છે, અને અમુક ખડ એવા પણ હોય છે કે જે આપણે જીરું પણ ઉગે અને સાથે સાથે ખડ એ ઉગે, એટલે કે નિંદા પણ ઉગે, નિંદામણ પણ ઉગે, એટલે એ પણ કયું લાંબુ અને ગોળ પાન બંને ઉગતું હોય છે. તો ખેડૂત મિત્રો, થાય છે એવું ખેડૂત કે આપણે વાત કરીએ તો આ UPLનું દોસ્ત એટલે કે પેન્ડી મિથાલી 30% ઈસી. તો ખેડૂત મિત્રો, અત્યારે માનો કે દવા લેવા આવ્યા હોય તો કે દિનેશભાઈ 1 લિટર બાસલીન આપો, એટલે આપણે 1 લિટર બાસલીન આપીએ. પછી સાથે આપણે એમ કહેવી કે તમારે ગોળની જરૂર નથી, કે આ ગોળ એટલે કે ગલીગન, અદામા કંપનીની ગલીગન. તો આપણે કહીએ આ ગોળની જરૂર નથી તમારે, તો એમ કહે છે ના ગોળ સુઈ લેવા, નકરી મને આ પેન્ડી મિથાલી લે કે 10% આપી દો. તો એમાં બને એવું ખેડૂત મિત્રો કે માનો કે દોસ્ત પયો હોય એટલે લાંબા પાનનું પાન કાર્યું ખાર્યું ખૂતેલું મણસૂળ સામો આ પાવ એટલે ન ઉગે. સાથમાં તમે ઓક્સીફ્લોરોફેન, આમાં તમે જુઓ તો 23.5% ઈસી, અને આપણે સાદી ભાષામાં ગોળ કહેતા હોય છે. તો ખેડૂત મિત્રો, આ તમારા પડામાં કે જીરાના પાકમાં જો ગોર પાન ઉગતું હોય તો તમારે આ ઓક્સીફ્લોરોફેન ફરજિયાત નાખવું જ પડે. જો તમે ન નાખો તો ગોળ પાન તમારા વાડી ખેતરમાં જીરું તમે વાવો એમાં ઉગવાનું જ 100% ઉગવાનું, બરોબર. તો તમે હાલો હું એમ માનું છું કે કદાચ તમે દોસ્ત પણ આપી દીધી, ગલીગળ પણ આપી દીધી, લાંબા પાનની દવા થઈ ગઈ અને ગોળ પાનની પણ દવા થઈ ગઈ. તો બને છે એવું માનો કે તમે બંને દવા પી હોય તો બંને દવા પી છતાં તમારે ગોળ અને લાંબુ પાન ઉગતું હોય છે. તો એનું કારણ તમને પહેલાં કહી દઉં. એક તો આપણું એટલે કે તમે જુઓ તો આગળનો પાક એટલો બધો આપણે વાવેલો હોય પાક, એમાં નિંદામણ એટલું બધું પકવેલું હોય એટલે ગોળ પાન અને લાંબા પાનનું બંનેનો ઉગારો જ એટલો બધો હોય. તો ખેડૂત મિત્રો, હવે વધારે પડતો જે ઉગારાને હિસાબે તમે પેન્ડી પાવ કે ગોળ પાવ તો 10% તો ખડ ઉગવાનું જ, કારણ કે કંપની એવું નથી કહેતી કે તમે પેન્ડી અને ગોળ આપી દો એટલે ખડ તમારે નહીં ઉગે. તો ખેડૂત મિત્રો, આપણે બધા ખડ કાઢવી જ નહીં. જો બાસલીન પહોંચી દઈશું, ગોળ પહોંચી દઈશું એટલે ખડ ઉગે જ નહીં. તો તમારા વાડી ખેતરમાં જો વધારે પડતું ઉગારો એટલે કે એનું બિયારણ નિંદામણનું વધારે પડતું હોય તો ખેડૂત મિત્રો ગોળ અને લાંબુ પાન બંને ઉગે. હવે આ તે વાત આપણા ખેડા ખેતરપડામાં જે વધારે પડતા બિયારણના હિસાબે આપણે ઉગ્યું. હવે માનો કે ઘણા ખેડૂત મિત્રોનું વાડી ખેતર એવું હોય કે એમાં નિંદામણના દાણા ઓછા જ હોય, હા ઓછા હોય એટલે ખડ બહુ થતું જ ન હોય, પણ છતાં ખડ ઉગતું હોય. તો એનું કારણ કે ખેડૂત મિત્રો, કંપનીની ભલામણ આની તમે જુઓ તો 1 એકર એટલે કે આ દોસ્ત તમને બતાવું છું એવું જરૂરી નથી તમારે દોસ્ત જ પાવો, પણ આમાં જે આવશે પેન્ડી મિથાલીન 30% ઈસી નામનું ઝેર, બરાબર. તો આ તમે 1 એકરે કંપનીનું માપ છે 1 એકરે 1 લિટરનું માપ, પછી આ ગલીગર એટલે કે ગોળનું માપ પણ 1 એકરે 100 ml માપ હોય છે. તો ખેડૂત મિત્રો શું વધારે ભાગ કરતા કે 3 એકરનું જીરું વાયું અથવા તો 2 એકરનું જીરું વાયું તો 1 લિટર બાસલીન લઈ અને વયા જાય તો ખડ ઉગવાનું. પછી ગોળ, હા 2 એકરનું હોય તો 2 ગોળ જોઈએ, 3 એકરનું હોય તો 3 ગોળ જોઈએ. તો નિંદામણ તો ઉગવાનું જ, 1 એકરે તમે 1 ગોળ 100 ml પાવ તો નિંદામણ ન ઉગે. હવે આ માપથી નહીં આપણે પાયું હોય, મેં જે વાત કરી કે 1 એકરમાં 1 લિટર પેન્ડી મિથાલીન 30% ઈસી આપ્યું અને ઓક્સીફ્લોરોફેન 23.5% પણ આપ્યું હોય અને છતાં ખડ ઉગે તો એ કેવી રીતે? તો ખેડૂત મિત્રો, આપણે આ જે માપ છે એ માપ આપણે જળવાઈ નથી રાખતા. આમ માનો કે ઘણા ખેડૂત મિત્રો શું કરે છે કે લાંબો પાટો હોય, અમે જ્યાં બંબો પાણી નીકળતું હોય ત્યાં પેન્ડી અને ગોળ બંને નાખી દીધું અને ઠેઠ પ્રવાહ પાછળ જતો હોય છેલ્લે એન્ડમાં. તો ખેડૂત મિત્રો, આ પેન્ડી અને ગોળ છેલ્લા ક્યારા સુધી પહોંચવાનું નથી, ધોરિયામાં ધોરિયામાં રહી જાય છે એટલે રિઝલ્ટ અપડાઉન મળે, વધારે મળે ઓછું મળે. તો અમુક ટાઈમ એવું થાય કે આવડો તેલનો ડબ્બો જે હોય 15 લિટર તેલનો ડબ્બો એમાં બંને નાખી દીધી તો આખો તેલનો ડબ્બો ભર્યો હોય એટલે ગંદુડી પ્રેશર થઈ જાય એટલે એમાં રિઝલ્ટ મળે. જેમ પાણીનું લેવલ નીચું થતું જાય ડબ્બામાં એમ પેન્ડી એટલે કે બાસલીન અને ગોળ ઓછું ઓછું જાય એટલે એમાં રિઝલ્ટ ન મળે. તો ખેડૂત મિત્રો, તમારે સાચો માપ પ્રમાણે માનો કે 1 એકરે 1 લિટર તમે બાસલીન પી અને ગોળ પીયું તો તમારે આડે આડે ડબ્બો ફેરવો, વધારે નહીં તો 2 આડે તમારે ડબ્બો ફેરવવો જ પડે તો તમારે રિઝલ્ટ સારું એવું જોતું હોય તો, નક્કી અમુક ક્યારામાં રિઝલ્ટ આવે અમુક ક્યારામાં રિઝલ્ટ ન આવે તો બંને ખડ ઉગે.
લાંબુ પાણી પણ ઉગે અને ગોર પાન પણ ઉગે તો ઘણા ખેડૂત મિત્રો કદાચ બાસાલી ના જે રહી પાવાની પ્યાની મિથાલી 30% છે પાવાની બાસાલી છે તો આનો પાત્ર એની બદલીમાં સાંઠવાની બાસાલી સાંઠતા હોય એટલે કે યુપીએલનું દોષ તો આમાં તમે જુઓ તો પ્યાંડી મિથાલીન 38.7% સીએસ ફોર્મ્યુલેશન તો ખેડૂત મિત્રો તમે જે બાસાલીન પાવશો એની કરતાં હું માનું છું કે તમે સાંઠવાનો આગ્રહ રાખો સાંઠવામાં શું તમારે બનશે કે એક પંપમાં તમારે આ બોટલને પૂરેપૂરી હલાવી નાખવાની અને પંપે પંપે હલાવી 70 ml લેવાની તો એમાં તમારે સાચું માપરે કારણ કે સાંઠવામાં તમને મજા આવે એક જ દારૂ તમારે માપરે એટલે સાંઠવામાં તમારે રિઝલ્ટ પરફેક્ટ અને સારું એવું રિઝલ્ટ મળે પાવામાં મેં કીધું કે લાંબો પ્રવાહ હોય આગળ પાણી નીકળતું અહીંયા ડબ્બો પીડ્યો હોય અને પ્યાંડીન ગોલ છેક ક્યારા સુધી પહોંચે નહીં અને ધોરિયામાં ધોરિયામાં રહી જાય એટલે રિઝલ્ટ ન મળે પણ આમાં તમારે સાંટો તો રિઝલ્ટ તમારે સારું એવું મળે ખરીદ મિત્રો હવે આ સાંટી વિશે મેં કીધું ગોળ્યા પણ તમારા વાડી ખેતરમાં તમે બિયારણ જ એટલું પીડ્યું છે કે અમુક ટકા તો ઉગવાનું જ તમે આને તમે 70 ની જગ્યાએ 80 ml 90 ml નાખો તો તમારા વાડી ખેતરમાં જે બિયારણ છે એ અમુક ટકા તો ઉગવાનું જ તો હવે ઉગી ગયું છે લાંબુ પાન અને ગોળ પાન તો એને આપણે મારવા શું કરવું જોઈએ ખરીદ મિત્રો તો ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી તમે અવશ્ય જોડાઈ રહેજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા તો ખેડૂત મિત્રો હવે માનો કે લાંબુ પાન તમારે ઉગ્યું તો લાંબા પાનમાં તમે જુઓ તો કિઝાલોફોપ ઇથ્રાઇલ 5% પણ આવે છે અને 10% પણ આવતી હોય છે તો ખેડૂત મિત્રો માનો કે તમારે કિઝાલોફોપ ઇથ્રાઇલ 5% એટલે કે તમે જુઓ તો IL કંપનીનું હકામા તો આમાં 5% આવે તો ખેડૂત મિત્રો આનું માપ તમારે જો નાનું ખડ હોય માનો કે 1 વેઢો 2 વેઢો કે 3 વેઢા સુધીનું જો તમારું લાંબુ પાન એટલે કે કાર્યું ખૂટેલું મનસૂન સામો ઉગ્યું હોય તમારા જીરાના પાકમાં ત્યારે તમારે 30-35 ml કે વધી 40 ml તમે નાખો એટલે ખડ મરી જાય પ્લસ પછી 3 આંગળથી તમારે મોટું ખડ હોય તો 40 ml 45 ml 50 ml એમ 5-5 ml નું માપ વધારતા જવાનું અને જમીનમાં ભેજ હોવો જરૂરી છે ભેજ નહીં હોય તો રિઝલ્ટ આવશે નહીં અને ખેડૂત મિત્રો બીજું હકામાં સાંઠવતી એટલે કે કિઝાલોફોપ ઇથ્રાઇલ સાંઠવતી જીરાને કોઈ પણ નુકસાન થતું નથી જે અમુક ગોર પાનની દવા આપણે સાંઠવી તો જીરું 8-10 દિવસ પાછું પડી જાય પણ આ તમારા દવા સાંઠવાથી કોઈ પણ જાતનું જીરાને હાનિ પહોંચતી નથી અને જીરું પણ પાછું પડતું નથી તો આ હકામાની વાત કરી એ સિવાયની તમે જુઓ તો બાયર કંપનીમાં વિપ સુપર નામથી આવે છે એ સિવાયનું તાનુકામાં તમે જુઓ તો ટર્ગા સુપર નામથી આવે છે તો આ આપણા જીરાના પાકમાં જે લાંબુ પાન ઉગ્યું એ કાર્યું ખૂટેલું મણસું એના માટેનું છે તો તમે જુઓ તો હકામાં બાયરનું વિપ સુપર અને ટર્ગા સુપરનું માપ સેમ જ છે 30-35 ml 40 ml 45 ml 50 ml એ રીતનું તમારે સાંઠતું જવાનું છે એ સિવાયનું તમે જુઓ તો અદામા કંપનીમાં એઝિલ નામથી આવે છે ખરીદ મિત્રો તો એઝિલમાં તમે જુઓ તો પોપા કિઝાલોફોપ 10% આવે છે તો એમાં તમારે માપ જુઓ તો 20-25 ml સ્ટાર્ટ થાય છે જો નાનું ખડું તો 20 ml 25 ml 30 ml એ રીતનું આપણે 5-5 ml નું માપ વધારતા જઈએ અને એ રીતનું આપણે માપ રાખી અને લાંબુ પાન આપણે મારી નાખવી તો આ થઈ લાંબા પાનની વાત ખરીદ મિત્રો જીરામાં ઉગતા લાંબા પાનની હવે માનો કે નકરું આપણે ગોર પાન જ લીધું છે તો ગોર પાન માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ તો એમાં આપણે જોઈએ તો બાયરમાં રાફટ નામની દવા આવે છે તો બાયરમાં રાફટ નામની જે દવા આવે છે એ જીરાના પાકમાં જે ગોર પાન ઉગ્યું હોય એ મરી જાય એક પંપમાં 30-40 ml નાખી અને સ્પ્રે સારો એવો પટ્ટી ફુવારો વાપરવાનો ખડની દવા તમે ખરીદ મિત્રો કોઈ પણ વાપરતા હોય એમાં તમારે પટ્ટી ફુવારો છાંટવો એમાં રિઝલ્ટ સારું આવે એટલે બાયરની જે રાફટ આવે છે એને આપણે એક પંપમાં 40 ml નાખી અને છંટકાવ કરી દો એટલે ગોર પાન મરી જાય હવે ખેડૂત મિત્રો બને એવું ક્યારેક કે અમુક ટાઈમ તમે જુઓ તો ગોર પાન અને લાંબુ પાન બંને ઉગે જીરામાં તો હવે બંને ઉગે છે તો એના માટે આપણે શું કરવું તો એના માટે આપણે તમે જુઓ તો હકામા અને પછી બાયરની રાફટ આવી મિક્સ કરીને બંને મિક્સ કરીને સાંટવી તો એક જ દવા અને બંને ખડ એટલે કે નિંદામણ સાપ તો એના માટે તમે જુઓ તો અદામા કંપનીની ડેકલ આ ડેકલ દવા તમે સાંટો આનું માપ તમને કહી દઉં એક પંપમાં 12-15 ml જીરાના પાકમાં સાંટી દો એટલે મરી જાય લાંબુ પાન અને ગોર પાન બંને મરી જાય ખરીદ મિત્રો તો આમાં તમે જુઓ તો પોપા કિઝાલોફોપ 5% પ્લસ તમે જુઓ તો ઓક્સીફ્લોરોફેન 12% એટલે કે જે ગોલમાં જે ટેકનિક આવે છે જે ઓક્સીફ્લોરોફેન 23.5% એની જગ્યાએ એ જ આ ગોલમાં જે ટેકનિક આવે એ 12%માં આવે તો ખરીદ મિત્રો આમાં ગોર પાન અને લાંબુ પાન બંને મરી જાય તો લાંબા પાનમાં તમે જુઓ તો કાર્યું ખૂટેલું મણસૂન સામો પછી ગોર પાનમાં હાટોડી લુણી દૂધી તાંદળ જેવા તેલ બળેલો આટલા ખડ તમારે મરી જાય પણ ખેડૂત મિત્રો એક એ ધ્યાન આપવાનું છે કે જીરામાં આપણે બંને ઉગ્યું પણ ગોર પાન મોટું હોવું જે ગોર પાન વધીને 3-4 પાન
ત્રણ થી ચાર પાન હોય છે ત્યાં સુધી મારશે, પછી એથી વધારે હશે તો થોડું થોડું પાછું પડી જશે, પણ કદાચ મરો આમાં કેવડાશે. તો ગોર પાનને આપણે મોટું નથી થવા દેવાનું. ત્રણ થી ચાર પાંદડી થયા જમીનમાં ભેજ હોય ત્યારે 10 થી 15 ml નાખી અને છંટકાવ કરી દેવાનો. 10 થી 15 ml ન છાંટો તો 12 થી 15 ml નાખી અને છંટકાવ આનો કરી દો, એટલે ગોર પાન અને લાંબુ પાન બંને મરી જાય. અને લાંબુ પાન કદાચ નકરું મોટું હોય છે તો પણ તમારું રિઝલ્ટ આવશે, પણ ગોર પાન તો બહુ મોટું ન જોવું જોઈએ. જો મોટું હશે તો રિઝલ્ટ નહીં આવે. એવું ને એવું મેં તમને આગળ વાત કરી કે નકરું ગોર પાન હોય, બાયરની રાફટ આપણે 35 થી 40 ml જે લઈને આપણે છંટકાવ કરો છો, એમાં પણ 3 થી 4 પાંદ જ હોવા જોઈએ. એથી મોટું હોય છે તો એનું પણ રિઝલ્ટ અપડાઉન, એટલે કદાચ ઓછું વધારે આવે અને કદાચ ન પણ આવે. તો એ એક ખાસ ધ્યાન રાખીએ. તો ખેડૂત મિત્રો, આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો અન્ય ગ્રુપમાં અવશ્ય શેર કરજો.